वेलकम बैक। મહેસાણામાં જોટાણા તાલુકા પંચાયતને કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। નવીન મકાન બનાવવાની માંગ સાથે તાળાબંધી કરવામાં આવી હતી। કચેરીમાં પૂરતો સ્ટાફ ફાળવવાની માંગ કરાઈ હતી। ત્યારે કડીના ધારાસભ્ય જોટાણા તાલુકા પંચાયતના પ્રમુખનો આરોપ છે ટીડીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતું હોવાનો આરોપ લગાવાયો છે। માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી। તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર છે। पशु डॉक्टर ने नवनिर्मित तालुका में टीडीओ नो चार्ज सौंपायो छे। आज मामले संवाददाता कल्पेश जोड़ाई गया छे। कल्पेश, समग्र मामले शुं जानकारी प्राप्त थई रही छे? ચોક્કસ જી, આપને જણાવું કે મહેસાણામાંથી છૂટા પડેલા અને તાજેતરમાં જ તાલુકા નવનિર્મિત તાલુકા બનેલા જોટાણા તાલુકા પંચાયતમાં મામલો છે। જોટાણામાં નવો તાલુકો તો બન્યો, પરંતુ આ તાલુકામાં તાલુકા પંચાયત બની શકે અને તેનો વહીવટ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં નથી આવી। નથી તો જોટાણામાં નવું તાલુકા પંચાયતનું ભવન બનાવવામાં આવ્યું કે નથી, ટીડીઓ તરીકે કોઈને ત્યાં નિમણૂક આપવામાં આવી કે નથી, અન્ય સ્ટાફની નિમણૂક આપવામાં આવી। માત્ર એક જે પશુ દવાખાનામાં તબીબ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિને ટીડીઓનો ચાર્જ આપી દેવાયો છે અને તેઓ એકલા જ તાલુકા પંચાયત સંભાળી રહ્યા હતા, જેના કારણે લોકોની કામગીરી અટકતા તાલુકા પંચાયત જે શાસનમાં જે અત્યારે હાલ કોંગ્રેસ છે, કોંગ્રેસ દ્વારા આજે તાલુકા પંચાયતને તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને જ્યાં સુધી નવું ભવન ન અપાય અને નવો સ્ટાફ ન પડવાય ત્યાં સુધી તાલુકા પંચાયતની કામગીરી અટકાવી દેવાની પણ તેમણે ચિંતા ઉચ્ચારી છે। આભાર તમામ જાણકારી બદલ।